કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે આજે શીખીશું ધોરણ 2 માં વિષય સામાન્ય જ્ઞાન પાઠ 8 ઘરના પ્રકારો. આપણે ઘરો અલગ અલગ પ્રકારના જોયા છે, તમે પણ જોયા હશે કેવા ઘરના પ્રકારો હોય, જુદા જુદા. કેવા પ્રકારો હોય ઘરના? જુદા જુદા. તમે પણ જોયા હશે ઘર કેવા કેવા હોય. તમે અમુક ઘરોમાં રહેતા હશો, તમે રહેતી પેલા શું માટીના ઘરમાં પણ રહેતા હશો, ઝૂંપડીમાં પણ રહેતા હશો, એવા અલગ અલગ ઘરમાં રહેલા હશો. કેટલાય લોકો ઝૂંપડીમાં પણ રહે છે, મહેલમાં પણ રહે છે, પાકા મકાનમાં રહે છે, કાચા મકાનમાં પણ રહે છે. એ વિશે આપણે અહીંયા ભણીશું. ઘર આપણી એક મહત્વની જરૂરિયાત છે. ઘર આપણે મહત્વની જરૂરિયાત છે. ઘર હોય તો જ આપણી રક્ષણ થાય. ઘરમાં આપણને ઠંડી ના લાગે, ગરમી ના લાગે, પવન ના લાગે. ઠંડીથી, ગરમીથી, પવનથી, વરસાદથી બચવા માટે આપણે ઘરની જરૂર પડે છે. ઘરે આપણને આ બધાથી રક્ષણ આપે છે. તો ઘર આપણને ઠંડી, ગરમી, પવન અને વરસાદથી આપણું રક્ષણ કરે છે. તે જંગલી પ્રાણીઓથી પણ આપણને બચાવે છે. ઘર આપણને જંગલી પ્રાણીઓથી પણ બચાવે. આપણે દરવાજો બંધ કરી દઈએ તો જંગલી પ્રાણીઓ આવી શકે નહીં, ઘરમાં ઘૂસી ના જાય. એટલે આપણને જંગલી પ્રાણીઓથી પણ બચાવે છે. મોટા ભાગે લોકો મકાનમાં રહે છે. મોટા ભાગના લોકો મકાનમાં રહે છે. મધ્યમ વર્ગના લોકો ખાસ મકાનમાં જ રહે છે. પરંતુ દરેક માટે એક સરખું ઘર શક્ય હોતું નથી. બધા માટે સરખું ઘર ના હોય. અમુક લોકો ફૂટપાથ પર ઝૂંપડું બનાવીને પણ રહેતા હોય છે. જુદા જુદા લોકો જુદા જુદા પ્રકારના ઘરોમાં રહે છે. જુદા જુદા પ્રકારના લોકો જુદા જુદા ઘરોમાં રહે છે. આપણે પણ કાચા મકાનમાં રહીએ, પાકા મકાનમાં રહીએ, એવું ના હોય કે આપણે બંગલામાં જ રહીએ. ઘર બનાવવા માટે ઈંટો, રેતી, સિમેન્ટ, ચૂનો, લાકડું, માટી, પથ્થર, લોખંડ, સ્ટીલ વગેરે વસ્તુઓ વપરાય છે. ઘર બનાવવા માટે શું શું વપરાય એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ચાર વસ્તુ લખો ઘર બનાવવા માટે, તો આપણે લખી શકીએ ઈંટો, રેતી, સિમેન્ટ, ચૂનો. ચાર વસ્તુ આપણે લખવાની આવે છે પ્રશ્નના જવાબમાં. આપણે એને પરીક્ષામાં પૂછાય છે કે ઘર બનાવવા માટે શું વસ્તુઓ વપરાય છે, તો આપણે આ લખી શકીએ છીએ. ઘરના અનેક પ્રકારો હોય છે. ઘરના અનેક પ્રકારો હોય છે એ આપણે આ પાઠમાં ભણીશું કેવા કેવા ઘરો હોય. તો પહેલી શું આવ્યું છે ચિત્રમાં? ઘર તો ઝૂંપડાનું ચિત્ર આપ્યું છે. શું આપ્યું છે? ઝૂંપડીનું. ગરીબ લોકો હોય એ કિસ્સામાં રહે ઝૂંપડીમાં. કેટલાક ગરીબ લોકો ઝૂંપડીમાં રહે છે. ગરીબ હોય એ લોકો ઝૂંપડીમાં રહે. જેના જોડે પૈસા હોય એ પ્રમાણે લોકો મકાનમાં રહી શકે. આ બીજું શું આપ્યું છે? સાદુ ઘર. આપણે ગામડામાં જોવા મળે છે સાદા ઘરો. ગામડામાં બધાએ જોઈ જશે સાદું ઘર. તમે ગામડે જતા હશો તો આવા ઘર દેખ્યા હશે ચિત્રમાં આપે એવા. તો ગામડામાં કેટલાક લોકો સાદા ઘરમાં રહે છે. આ શું છે ચિત્ર? કેવું છે? બંગલો આપ્યો છે. તો કેવા લોકો બંગલામાં રહે? તો આપણે જોઈએ કેટલાક ધનવાન લોકો બંગલામાં રહે છે. ધનવાન એટલે પૈસાવાળા. સિમંત શબ્દ પણ વપરાય છે ધનવાન માટે. પૈસાવાળા લોકો બંગલામાં રહે છે. ગરીબ લોકો તો ક્યાંથી બંગલામાં રહી શકે? એ તો પછી ઝૂંપડામાં જ રહેવું પડે. પૈસા હોય તો આપણે બંગલામાં પણ રહી શકીએ છીએ. તો આ શું બતાવ્યું છે? અત્યારે તો આપણા આધુનિક જમાનામાં તો આ ફ્લેટો બહુ મારી મકાનો જોવા મળે છે. હવે તો એક માળના મકાનો જોવા નથી મળતા, બહુ માળી મકાનો જોવા જ મળે છે. અમદાવાદમાં તમે જોતા જ હશો, જ્યાં જગ્યાએ જુઓ ત્યાં બહુ માળી બિલ્ડિંગો વધારે હોય છે. ફ્લેટ અત્યારે બધા ફ્લેટમાં રહેવાનું પસંદ કરે છે. તો શહેરોમાં ઘણા લોકો બહુ માળી મકાનો ફ્લેટમાં રહે છે. ફ્લેટને ગુજરાતીમાં બહુ માળી મકાનો કહેવાય. આગળ જોવા શાનું ચિત્ર છે?
કેટલાક લોકો નૌકા ઘરમાં રહે છે, આપણે જોઈએ છીએ ટીવીમાં, નૌકા ઘરમાં બધી વસ્તુની સગવડ હોય, નૌકા ઘર જે પાણીમાં તરતું હોય નૌકા એટલે હોડી જેવું, એને હોડી કહેવાય, તે એમાં બધા અમુક લોકો નૌકા ઘરમાં રહે છે, જે પાણી ઉપર ચાલતી હોય એને નૌકા ઘર કહેવાય, હોડી જેવું. આ શું છે જુઓ, આ શું છે, તમે જો અમુક જોયા છે અમદાવાદમાં અમુક લોકો આવી રીતે તંબુ બાંધીને રહે છે, આને શું કહેવાય, તંબુ. જે લોકો ભટકતા હોય, ભટકતા ગમે ત્યાં તંબુ બાંધીને રહે છે, એવા લોકો અહીં તંબુમાં રહે છે. પશુઓ સાથે ભટકતા લોકો તંબુમાં રહે છે, એ લોકોને અહીં પેલી જગ્યાએથી પેલી જગ્યાએ જવાનું હોય, જ્યાં જગ્યાએ રાત પડે ત્યાં તંબુ બાંધીને તે રહે છે. આગળ જુઓ, આ શરૂ છે બરફ જેવું દેખાય છે ને, તો બરફના ઘરને આપણે શું કહેવાય, નથી ખબર, તો એને બરફમાં બરફમાંથી બનેલા ઘરને આપણે શું કહીએ છીએ, ઈગ્લુ. શું કહેવાય, ઈગ્લુ. તો એસ્કિમો શિયાળામાં બરફમાંથી બનેલા ઈગ્લુ નામના ઘરમાં રહે છે. એસ્કિમો લોકો હોય ને એ શિયાળામાં બરફથી બનેલા ઘરમાં રહે છે, એને શું કહેવાય, ઈગ્લુ. આ ધ્યાન રાખવાનું, બરફમાંથી બનેલા ઘરને શું કહેવાય, તો ઈગ્લુ. તમારે આવું આગળના ધોરણમાં પણ આવશે. આગળ જુઓ, કઈ ચિત્ર છે, લાકડાનું ઘર દેખાય છે ને, હા, જંગલમાં કેટલાક લોકો લાકડાના ઘરમાં રહે છે, જે જંગલમાં રહેતા હોય એ લોકો કેવા ઘરમાં રહે, લાકડાના. તો આપણે અહીંયા ઘર વિશે માહિતી મેળવીને લોકો કેવા કેવા ઘરમાં રહે છે, કેવા કેવા પ્રકારના લોકો કેવા ઘરમાં રહે છે એ જાણ્યું આપણે. તો આપણે એ જોઈશું આગળ સાધ્ય. પ્રશ્ન એક, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને કૌંસ આપેલા છે, એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો એક નંબર, બરફમાંથી બનાવેલા ઘરને ખાલી જગ્યા કહે છે. તો આપણને કૌંસમાં બે શબ્દો આપ્યા છે, ઝૂંપડી અને ઈગ્લુ. મેં તમને આગળ સમજાયું બરફમાંથી બનેલા ઘરને આપણે શું કહેવાય, ઈગ્લુ. તો અહીં ખાલી જગ્યામાં આવશે ઈગ્લુ, તો અહીંયા આખી ખાલી જગ્યા બનશે, બરફમાંથી બનાવેલા ઘરને ઈગ્લુ કહે છે. બે નંબર, ખાલી જગ્યામાં બહુમાળી મકાનો ફ્લેટ હોય છે. મેં તમને પહેલાં કીધું કે અમદાવાદ શહેરમાં બહુ અત્યારે મકાનો નથી દેખાતા, ફ્લેટો જ બહુ દેખાય છે, બહુમાળી મકાનો. તો બહુમાળી મકાનો ક્યાં દેખાય છે, તો અહીંયા આપણને કૌંસમાં બે શબ્દો આપ્યા છે, શહેરો અને ગામડા. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે, બહુમાળી મકાનો ક્યાં હોય, શહેરોમાં. તો અહીંયા ખાલી જગ્યા આપણે વાંચીએ શું આવે, શહેરોમાં બહુમાળી મકાનો ફ્લેટ હોય છે. કઈ નંબર, જંગલમાં કેટલાક લોકો ખાલી જગ્યાના ઘરમાં રહે છે. તો જંગલમાં મેં કીધું હતું, જંગલમાં લોકો કયા ઘરમાં રહે, લાકડાના, પથ્થરના ના રહે, જંગલમાં લાકડા જ જોવા મળે ખાસ. તો અહીંયા આવશે પથ્થર નહીં આવે, લાકડા આવશે. તો અહીંયા લખશું ખાલી જગ્યામાં, જંગલમાં કેટલાક લોકો લાકડાના ઘરમાં રહે છે. ચાર નંબર, ધનવાન લોકો ખાલી જગ્યામાં રહે છે. તો મેં કીધું હતું ધનવાન એટલે પૈસાવાળા, શ્રીમંત. તો એ લોકો કેવામાં રહે, ઝૂંપડીમાં ના રહે, તો બંગલામાં જ રહે. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે, બંગલા. તો અહીંયા આપણે ખાલી જગ્યા ચોથા નંબરની વાંચીએ, ધનવાન લોકો બંગલામાં રહે. પાંચ નંબર, પશુઓ સાથે ભટકતા લોકો ખાલી જગ્યામાં રહે છે. મેં કીધું હતું કે ભટકતા લોકો ગમે ત્યાં રાત પડે ત્યાં તંબુ બાંધીને રહે છે, એ ઝૂંપડીમાં નહીં તંબુમાં રહે છે. તો અહીંયા ઝૂંપડી ના આવે, તંબુ આવે સાચો શબ્દ. તો અહીંયા લખશું આપણે ખાલી જગ્યામાં તંબુ. છ નંબર, એસ્કિમો ખાલી જગ્યામાં ઈગ્લુમાં રહે છે. મેં તમને બરફવાળું બતાવી દઉં, એમાં એસ્કિમો કઈ ઋતુમાં રહેતા હતા ઘરમાં, ઈગ્લુ નામના ઘરમાં શામાં રહેતા હતા, કયા ઋતુમાં. તો અહીંયા આપણને બે ઋતુઓના નામ આપ્યા છે, શિયાળો અને ઉનાળા. તો આપણે જોઈ દઉં શિયાળામાં, તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે, શિયાળામાં. એસ્કિમો શિયાળામાં ઈગ્લુમાં રહે છે, બરફમાંથી બનાવેલા ઘરમાં રહે છે. પ્રશ્ન બે, ઘર બનાવવા માટે
વપરાતી કોઈ પણ પાંચ વસ્તુઓના નામ લખો. મેં તમને પાઠ ચલાવ્યો ત્યારે કીધું હતું કે ઘરમાં બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય તે તમારે આવશે. તો આપણે એ ઘર બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે એવી પાંચ વસ્તુઓના નામ લખવાના છે. તો એક નંબર ઈટો, બે નંબર રેતી, ત્રણ નંબર સિમેન્ટ, ચાર નંબર ચૂનો, પાંચ નંબર લોખંડ. અને તમને જે આવડતી હોય એ વસ્તુના નામ તમે લખી શકો છો. એવું નહીં કે ટીચરે લખ્યું એ જ નામ લખવા, તમને જે નામ આવડતા હોય યાદ આવતા હોય એ લખી શકો છો. તો અહીંયા આપણો પાઠ આઠ પૂરો થાય છે અને હોમવર્કમાં સામાન્ય જ્ઞાનની નોટમાં લખવાનું, સાધ્ય કરી પાઠનું નામ લખવાનું અને સાધ્ય લખવાનું, પ્રશ્ન એક અને પ્રશ્ન બે આ બંને હોમવર્કમાં લખીને સારા અક્ષરે લાવવા. આવજો વિદ્યાર્થી મિત્રો.